નમસ્તે. જો તમે હાલના દિવસોમાં હેશટેગ આઈ સપોર્ટ ફાર્મર, હેશટેગ આઈ સ્ટેન્ડ વિથ ફાર્મર્સ, હેશટેગ નો ફાર્મર્સ નો ફૂડ જોઈ રહ્યા છો અને વિચારી રહ્યા છો કે આ શું છે, ખાસ કરીને દુનિયાની ઘણી ચેનલો આની વાત નથી કરી રહી. આ વિડીયોને જોતા રહો જેથી હું તમને સમજાવી શકું. ઉનાળાની રજાઓમાં ભારતની સરકારે 3 ઓર્ડિનન્સ ચૂપચાપ પસાર કરીને 17 સપ્ટેમ્બર 2020ના દિવસે કાયદા બનાવી દીધા. ત્યારથી દેશભરના ખેડૂતો આ કાયદાઓને રદ કરવા અવાજ ઉઠાવ્યો છે, જે દેશની આશરે 140 કરોડની વસ્તી છે અને જ્યાં આશરે 60% લોકો ખેતીના કામ સાથે જોડાયેલા છે. આ કાયદાઓ 80 કરોડથી પણ વધુ લોકોને પ્રભાવિત કરે છે. જ્યારે કરોડો લોકો પોતાનો અવાજ ઉઠાવે છે તો સરકાર તેમને સાંભળશે તેમ આપણે માનીએ છીએ, પરંતુ આ સરકાર હજુ પણ નથી સાંભળી રહી. ખેડૂતોએ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ગામડાઓમાં અને શહેરોમાં રેલીઓ નીકાળી, પરંતુ જ્યારે સરકાર અને મીડિયાએ તેમની વાત ના સાંભળી ત્યારે તેઓ દિલ્હીની તરફ ચાલવાનું શરૂ કર્યું. રસ્તાઓમાં પોલીસે તેમની ઉપર અશ્રુગેસના ટોટા અને પાણીની તોપો ચલાવી, લાઠીચાર્જ કર્યો, રસ્તાઓને ખોદી કાઢ્યા, પરંતુ ખેડૂતો ડગ્યા નહીં અને આખરે દિલ્હી પહોંચી ગયા. એક સમયે દિલ્હીની પોલીસે દિલ્હીની સરકાર પાસેથી 9 સ્ટેડિયમની માગણી કરી, જેથી ખેડૂતોને આ સ્ટેડિયમ રૂપી જેલમાં બંધ કરી શકાય. આ કેવો વ્યવહાર! આ કાયદાઓ શું છે આપણે સમજીએ. ભારત બંધારણ મુજબ આર્ટિકલ 48 સૂચવે છે કે ખેતીની બાબતો રાજ્ય હેઠળ આવે છે, નહીં કે કેન્દ્ર સરકાર હેઠળ. દરેક રાજ્યોમાં એપીએમસી બજાર હોય છે, એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી, જ્યાં ખેડૂતને તેમની ઉપજનો ટેકાનો ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળે છે. આ એપીએમસી 1939માં સર છોટુરામ દ્વારા લાગુ કરાઈ હતી કે ખેડૂતોને તેમની ઉપજનું મહેનતાણું મળે. એપીએમસીમાં ઉપજ વેચવા માટે ખેડૂતો અથવા વચેટિયા એક નાની ફી ભરે છે. આ એપીએમસીનો સૌથી મોટો લાભ એ છે કે ખેડૂતોને એમએસપી મળે છે અને સરકાર તેમની ઉપજ ખરીદે છે. જો કે ખેડૂતો તેમની ઉપજ ખાનગી બજારમાં પણ વેચી શકે છે, પરંતુ ત્યાં તેમને સાચી કિંમતની કોઈ ગેરંટી નથી હોતી. તો આ કાયદા શું છે કે સરકાર કહી રહી છે કે ખેડૂતોની આવક વધશે અને વચેટિયા અથવા મિડલમેન નીકળી જશે? નવાઈની વાત તો એ છે કે આ કાયદાઓ બનાવતી વખતે કોઈ પણ ખેડૂતોના સંગઠન સાથે ચર્ચા કરવામાં આવી નથી. તો ચાલો આપણે 3 બિલો સમજીએ. પહેલું બિલ, ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ. આ બિલ સૂચવે છે કે ખેડૂત અને વેપારી વચ્ચે કોન્ટ્રાક્ટ કરવો, જેમાં વેપારી બીજ, ખાતર અને ખેતીને લગતા નિયમો ખેડૂતને આપે છે અને સાથે સાથે ઉપજની ગુણવત્તા અને સમય નક્કી કરે છે. આ બિલમાં વેપારીને ખેડૂતની જમીન ગીરવી લેવાનો હક પણ આપવામાં આવેલ છે, જો ખેડૂતને પૈસાની જરૂર હોય તો. આ બિલમાં વેપારીને વચેટિયા લેવાનો પ્રાવધાન પણ છે, જેનો અર્થ એવો થાય છે કે કોઈ વચેટિયા નીકળવાનો પ્રયત્ન આ બિલમાં નથી. ઉપજ ખરીદવા માટે વેપારી આશરે 70% રકમ ખેડૂતને આપે છે અથવા 30% રકમ આપવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવે છે. આ સમય દરમિયાન જો કોઈ વિવાદ ઊભો થાય તો ખેડૂતને ન્યાયાલય જવાનો હક નથી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે જવાનું થાય. આપણે જાણીએ છીએ કે મેજિસ્ટ્રેટના પદ ઉપર ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે. ખેડૂતો કહે છે કે આ કાયદાઓમાં વચેટિયા નીકળ્યાનો કોઈ અર્થ નથી, પરંતુ બીજા વચેટિયા બનાવી રહ્યા છે. નાના ખેડૂતો ક્યાંથી મોટી કંપનીઓની સામે લડી શકે, જ્યાં પૈસાના જોરે કંપનીઓ મેજિસ્ટ્રેટની પાસેથી પોતાનું કામ કઢાવી શકે છે. બીજી બાબત એ છે કે આબોહવા, વરસાદ, પૂર અથવા દુષ્કાળ વગેરે ઉપર ખેડૂતોનો કોઈ કાબુ નથી. તો જો દુષ્કાળ આવે તો ખેડૂતો કેવી રીતે સમય પર તેમનો પાક લઈ શકે? ખેડૂતો કહે છે કે આખા ભારતમાં માત્ર ખેતી જ એવો વ્યવસાય છે કે જેમાં મહેનત ખેડૂત કરે છે અને તેની કિંમત કોઈ બીજા લગાવે છે. જો ચાવાળો ચા વેચે છે તો પહેલાં ચાની કિંમત નક્કી કરે છે. આ બાબત તો વડાપ્રધાન શ્રી મોદીજી પણ જાણતા હશે, કેમ કે પહેલાં ચાવાળા હતા તેઓ. આ કાયદાઓથી તેઓ ખેડૂતો પાસેથી એમએસપીનો હક છીનવી રહ્યા છે. બીજા બિલનું નામ છે ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એન્ડ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ.
સૌથી પહેલાં હું ભાજપની સરકારની પ્રશંસા કરું છું કે તેઓ એ આ બિલના નામ સરસ રાખ્યા છે. ભલેને બિલમાં કંઈ પણ હોય, આ બિલમાં ખેડૂતોને તેમની ઉપજ એપીએમસીની બહાર વેચવાની પરવાનગી આપી છે, જે કે પહેલાંથી જ હતી. ખાનગી બજાર પર સેલ્સ ટેક્સ માફ કરવામાં આવે છે, એપીએમસીમાં નહીં, અને ખાનગી બજારમાં એમએસપી પણ નથી આપતા. આવી બે અસંતુલિત સિસ્ટમ બનાવીને કેન્દ્ર સરકાર ખેડૂતોને પોતાની સત્તા હેઠળ લાવવા માગે છે, જ્યારે અત્યારે રાજ્ય સરકારના તાબા હેઠળ છે. ખાનગી બજારમાં ટેક્સ ના લગાવીને સરકાર ખેડૂતોને લલચાવી રહી છે, અને 2-3 વર્ષ બાદ એપીએમસી બંધ કરી દેશે. પછી ખાનગી બજારમાં ખેડૂતોની ઉપજનો ભાવ વેપારીઓ નક્કી કરશે. 2006માં બિહારમાં આ પ્રકારની પદ્ધતિ શરૂ થઈ હતી. ત્યારથી ત્યાંના ખેડૂતોની આવક વધી નથી. જ્યાં પંજાબ અને હરિયાણામાં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ ₹1700 મળે છે, ત્યાં બિહારમાં માત્ર 800 મળે છે. તે જ રીતે તમિલનાડુમાં પણ ખેડૂતોને સારા ભાવ નથી મળતા. તો તમે ક્યાં ખેતી કરશો, પંજાબ કે બિહાર? બિહારના ખેડૂતો પાસે તો ઓછી જમીન હોય છે, જે તેઓએ વેચીને તેઓ પંજાબના ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. કેમ કે પંજાબમાં હજુ પણ એમએસપી છે અને ખેતમજૂરીના તેઓને વધુ પૈસા મળે છે. આ નવા કાયદા લાવીને રોજગારીની તકો ઘટશે. જરા વિચારો, 10 કિલો ચોખા ખરીદવા માટે આપ ₹1300 દુકાન પર ચૂકવો છો. ખેડૂત 6 મહિના કમરતોડ મહેનત કરીને ખેડૂતો તેમના ઉપજની યોગ્ય કિંમત નથી મળતી, અને તે પણ સરકાર ખરીદવા માંગતી નથી. ત્રીજા બિલનું નામ છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. આ બિલમાં સરકાર અનાજ, બટાકા, ડુંગળી, તેલ અને અન્ય ઉપજને જરૂરી વસ્તુઓના લિસ્ટમાંથી બાકાત કરવા માગે છે. આનો અર્થ વેપારીઓ આ વસ્તુઓની ગમે તે કિંમત રાખી શકે છે. આ વસ્તુઓના ભાવ રાતોરાત 2 ગણા થઈ શકે છે, અને સરકાર તેની પરવાનગી આપી રહી છે. સરકાર ત્યારે જ વસ્તુઓના ભાવ કાબૂમાં લઈ શકે છે જ્યારે દેશમાં યુદ્ધ, ભૂખમરો અથવા અન્ય હોનારત સર્જાય. જ્યારે દુનિયાભરમાં અને દેશમાં પણ કોરોનાની ભયંકર બીમારી આવી છે અને કરોડો લોકોની આવક બંધ થઈ ગઈ છે, ત્યારે સરકાર જીવન જરૂરી વસ્તુઓને સંગ્રહ કરવાની પરવાનગી અદાણી અને અંબાણી જેવા લોકોને આપી રહી છે. રિલાયન્સની જીઓ સેવાઓને તો આપણે જોઈ જ લીધી છે. તેઓએ બજાર પર પ્રભુત્વ મેળવવા માટે ભાવ અડધાથી પણ વધુ ઘટાડ્યા, અને જ્યારે આઈડિયા અને ટાટા ડોકોમો જેવી કંપનીઓ સંપૂર્ણપણે બંધ થઈ ત્યારે રિલાયન્સે ભાવ વધારી દીધા. જો અન્ય કંપનીઓ રિલાયન્સની સામે ના ટકી શકે તો સાધારણ ખેડૂત વિચારી પણ કેવી રીતે શકે? સરકાર કહી રહી છે કે તેઓ ખેડૂત અને ગ્રાહકોને પસંદગી આપવા માગે છે, તો રિલાયન્સ સિવાય અન્ય કંપનીઓને સરકાર કેમ રોકી રહી છે? ભારતનો છૂટક ઉદ્યોગ લગભગ 47 લાખ કરોડનો છે, અને અત્યારે આ ઉદ્યોગનો માલિક રિલાયન્સ છે. સરકારના કાયદાઓ હવે રિલાયન્સ જેવી કંપનીઓ બનાવી રહી છે, અને સરકાર પોતાના નાગરિકો અને ખેડૂતોને સાંભળતી નથી. જો આ જ રીતે સરકાર કાર્ય કરશે તો શું લોકશાહીને છોડીને ભારતીય નાગરિકો તાનાશાહીને અપનાવી લેશે?